એપ્લિકેશનનો પરિચય. માઉસના ઉપયોગનો અભ્યાસ કરવા માટે આપણે એક પેન્ટ પ્રોગ્રામ ચલાવીને જોઈશું. આ પ્રોગ્રામ કમ્પ્યુટર પર ડ્રોઈંગ કરવા માટે કામમાં આવે છે. આર્ટ ક્લાસમાં પેઇન્ટિંગ કરવા માટે ઘણી બધી સામગ્રીની જરૂર હોય છે, જેમ કે પેન્સિલ, રબર, પેઇન્ટ બોક્સ, પાણી, પેઇન્ટ બ્રશ, સ્કેલ, પેલેટ અને ઘણું બધું. પેઇન્ટ પ્રોગ્રામમાં તેના કરતાં પણ વધારે ટૂલ્સ રહેલા છે, જેને સ્ક્રીન પર જોઈ શકાય છે. આ બધા ટૂલ્સ સુધી પહોંચવા માટે જરૂરી કમાન્ડ પેઇન્ટ પ્રોગ્રામના હોમ ટેબ રિબિનમાં રહેલા છે. તો હવે શીખીએ આ કમાન્ડ અને ટૂલ્સ વિશે. પેઇન્ટ એપ્લિકેશનને શરૂ કરવા માટે નીચે આપવામાં આવેલો રસ્તો અપનાવો. સ્ટાર્ટ, પ્રોગ્રામ્સ, એક્સેસરીઝ, પેઇન્ટ, સિલેક્ટ. સિલેક્ટ કમાન્ડની સાથે આપણે કોઈ ચિત્ર અથવા ઇમેજના પૂરા અથવા મનપસંદ ભાગને પસંદ કરી શકીએ છીએ. ઇરેઝર. ઇરેઝર રબરની જેમ કાર્ય કરે છે. તેનાથી કોઈ ઇમેજ ન જોઈતા ભાગને દૂર કરી શકાય છે. ફિલ વિથ કલર. ફિલ વિથ કલર ટૂલનો ઉપયોગ ડ્રોઈંગમાં રંગ ભરવા માટે થાય છે. આપણે કલર બોક્સમાંથી મનપસંદ રંગ પસંદ કરી શકીએ છીએ અને ઇમેજના કોઈ પણ ભાગમાં રંગ ભરી શકીએ છીએ. કલર પીકર. કલર પીકર ટૂલની સહાયતાથી આપણે ઇમેજના કોઈ પણ રંગને પસંદ કરી શકીએ છીએ અને ફિલ વિથ કલરની સહાયતાથી આ રંગ ઇમેજના કોઈ પણ અન્ય ભાગમાં ભરી શકીએ છીએ. મેગ્નિફાયર. ઝૂમ ટૂલનો ઉપયોગ ઇમેજના ખૂબ જ સૂક્ષ્મ ભાગને મોટા કરીને જોવામાં થાય છે. પેન્સિલ ટૂલ. પેન્સિલ ટૂલનો ઉપયોગ ફ્રી હેન્ડ રાઇટિંગમાં થાય છે, એટલે કે જાણે તમે તમારા હાથોથી લખી રહ્યા છો. બ્રશ. બ્રશ ટૂલ કમાન્ડમાં ઘણા વિકલ્પ હોય છે, જેમ કે કેલિગ્રાફી, ઓઇલ બ્રશ, ક્રેયોન અને માર્કર. આપણે તેનો ઉપયોગ ચિત્ર બનાવવા, રંગ ભરવા, સુંદર પેઇન્ટિંગ બનાવવામાં કરીએ છીએ. આપણી પાસે એર બ્રશ પણ છે, જે સ્પ્રે પેઇન્ટિંગમાં આપણી મદદ કરે છે. ટેક્સ્ટ. આ ટૂલનો ઉપયોગ ફોટોમાં શબ્દ ઉમેરવા થાય છે. શેપ્સ. શેપ્સ ઘણા બટનનો સમૂહ છે, જેમ કે આયતાકાર, અંડાકાર, ત્રિકોણ. આ સમૂહની મદદથી આપણે જ્યોમેટ્રિકલ આકૃતિઓ ખેંચી શકીએ છીએ, જેમ કે સર્કલ, સ્ક્વેર, રેક્ટેંગલ, ટ્રાયંગલ અને અન્ય ઘણું બધું. જો આપણે આપણા રેક્ટેંગલ અથવા સ્ક્વેર માટે આવા ખૂણા ઈચ્છતા નથી, તો રાઉન્ડ રેક્ટેંગલ જેવો વિકલ્પ પસંદ કરી શકાય છે. પોલીગોન નામનો એક ટૂલ હોય છે, જે લાઇન અને પોલીગોન્સ ખેંચવામાં મદદ કરે છે.